नमस्कार मित्रों, अमरीश फूडवर्ल्ड में तमारू स्वागत छे। सवारनो समय होय के सांजनो समय होय, सैंडविच बधाने पसंद छे अने बधा सैंडविच खावानुं गमे छे। तो चालो आपणे बनावीए बटेटानी मसाला टोस्टर सैंडविच। टोस्टर सैंडविच बनावी खूब ज आसान छे, एकदम झड़पथी बनी जाय छे अने बधाने खूब ज भावे छे। तो आपणे एना माटे लईशुं लीलू लसण। अत्यारे शियाळामां खूब मळे छे એટલે આપણે લીલું લસણનો ઉપયોગ કરીશું, સૂકું લસણ નહીં વાપરીએ। લીલા વટાણા પણ અત્યારે ખૂબ મળે છે અને સાથે 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે અને 5 લીલા મરચા લીધા છે અને એક બ્રેડનું પેકેટ છે। તો ચાલો આપણે બનાવીએ ફટાફટ ટોસ્ટર સેન્ડવિચ। એના માટે આપણે એક કડાઈ ગરમ મૂકી છે, એમાં એક ચમચો જેટલું તેલ નાખશું। આ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બની જાય છે કારણ કે આપણે બટેટાને પહેલાથી બોઇલ કરીને રાખ્યા છે, એટલે હવે ખાલી મસાલો જ બનાવવાનો છે અને આ મસાલો આપણે એકદમ બજાર જેવો જ બનાવશું। જે રીતે બજારમાં આપણે ટોસ્ટર સેન્ડવિચ ખાવા જતા હોઈએ તો એવો જ મસાલો આપણે ઘરે બનાવશું અને એટલો બધો ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે। તો તમે આ રેસીપી પ્રમાણે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો। હવે આપણે એમાં જીરું નાખી દઈએ, એક ચમચી જીરું ક્રેકલ થાય પછી બાકીનો મસાલો નાખીએ। આ ખૂબ જ હલકો ફૂલકો નાસ્તો છે, આસાનીથી તમે તમારા ઘરે બનાવી શકશો। હવે આપણે જીરું નાખી દઈએ અને આપણે એને અત્યારે ગેસની ફ્લેમ લો રાખેલી છે, હમણાં ફટાફટ આપણે બાકીનો મસાલો નાખી દઈએ અને વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા, છેક સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકોનને દબાવવાનું ખાસ ભૂલતા નહીં। ચાલો આપણે થોડો અંદર મીઠો લીમડો નાખી દઈએ। મીઠો લીમડો ખરેખર પહેલાં નાખવાનો હોય છે, પણ આપણે ઉતાવળમાં એ રહી ગયો છે। હવે હળદર નાખી દઈએ, હવે આ મસાલાને બરાબર હલાવી લઈએ અને બધું બરાબર મિક્સ કરી દઈએ કારણ કે આને ખૂબ હલાવવું જરૂરી છે કારણ કે અત્યારે ગેસની ફ્લેમ હાઈ છે, બધું છે ને ચમચાથી મેશ કરતા જવાનું છે। અને આ જ મસાલો આપણે બટાટા વડાનો પણ આવો જ મસાલો બનાવવાનો હોય, પણ એમાં ખાલી એક લીંબુ નાખવાનું હોય વધારે અને એક ગળપણ નાખવાનું હોય, એટલે બટાટા વડાનો મસાલો બની જાય છે અને આના બટાટા વડા પણ ખૂબ જ સરસ બને છે। અને બીજું ખાસ કે આ મસાલો તમે ફ્રીજમાં રાખી શકો છો, રાત્રે બનાવી નાખ્યો હોય ફ્રીજમાં રાખો, સવારે તમારા બાળકોને નાસ્તામાં તમારે ટોસ્ટ સેન્ડવિચ બનાવી દેવું હોય અથવા સ્કૂલ માટે પણ તમે બનાવી શકો છો। અને આ મસાલાનો કલર ગ્રીન અને યલો હશે, આમાં આપણે લાલ મરચું અત્યારે નાખતા નથી। લાલ મરચાના છેલ્લે આપણે એક બે ટોસ્ટર બનાવશું જે ખાલી સેમ્પલ પૂરતા જોવા માટે, બાકી આ ખૂબ જ ટેસ્ટી બનશે આ મસાલાથી। હવે અત્યારે લીલા વટાણા નાખી દઈએ, પછી આપણે લસણની અને લીલા મરચાની પેસ્ટ બનાવી છે એ પણ આપણે નાખી દઈએ અને એ પેસ્ટ એકદમ ફાઇન ઝીણી પેસ્ટ નથી બનાવી, દરદરો જેને આપણે દેશી ભાષામાં આખું ભાંગવું કે જે રીતે આપણે ખાંડણીમાં ખાંડીને બનાવતા હોઈએ એવી રીતે આપણે એની પેસ્ટ બનાવેલી છે। ખૂબ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે લાસ્ટ સ્ટેજ ઉપર, હવે ઘણા લોકોને પ્રશ્ન થશે કે ભાઈ આ આપણે તેલમાં કેમ ન નાખીએ વઘાર વખતે, તો એનું એક ખાસ રીઝન છે કે તમે તેલમાં જો અગાઉથી નાખી દો ને તો થોડો આ મસાલો કાળો પડી જાય, જે એકદમ એનો જે શો આવો જોઈએ, દેખાવો જોઈએ, અમે હોટલોમાં ખાસ તો છે ને આ રીતે બનાવતા હોઈએ છીએ, એટલે હું મારા હોટલમાં જે રીતે બને છે એ રેસીપી તમને આપું છું। અને આનાથી એક તો તમારી ફ્લેવર ખૂબ સરસ આવશે, લસણની ફ્લેવર છે એટલી સરસ આવશે અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે, એકદમ ગ્રીન અને યલો। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, આમાં ગળપણ કે એવું કંઈ નાખવાનું હોતું નથી, ખટાશ પણ હોતી નથી, ટોસ્ટર સેન્ડવિચમાં હંમેશા ખટાશ કે ગળપણ નથી હોતા, એના માટે આપણે અલગ કેચઅપ સાથે આ ખાવાનું હોય છે અથવા તો ગ્રીન ચટણી સાથે। અમુક રેસ્ટોરાંમાં યા તો સ્ટ્રીટમાં બે ત્રણ ચટણીઓ પણ આપતા હોય છે, આંબલીની ચટણી છે, ગ્રીન ચટણી છે, યલો ચટણી છે, તો આવી રીતે પણ સર્વ કરતા હોય છે। આ ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે અને બધાને ખૂબ જ પસંદ છે। બધું જ બરાબર મિક્સ કરી દઈએ, આપણા ટોસ્ટર સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને બ્રેડમાં લગાવીને ટોસ્ટર મશીનમાં મૂકી અને ટોસ્ટર બનાવી લઈશું। ટોસ્ટર મશીન આપણે પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે, હવે આ રીતે બ્રેડ ઉપર મસાલો લગાવી દેવાનો છે। આમાં તમને અનુકૂળ અને સ્વાદ મુજબ તમે મસાલો આમાં વધારે લગાવડો તો પણ લગાવી શકો છો, મેં થોડો એવરેજ લગાવ્યો છે। ચાલો હવે આપણે એને ટોસ્ટર મશીનમાં બરાબર મૂકી દઈએ અને પછી મશીન બંધ કરી દઈએ।
આ જે મસાલો જે છે અંદરનું જે સ્ટફિંગ છે એ આપણે થોડું વધારે સ્પાઇસી અને થોડું મસાલેદાર વધારે રાખવું પડે છે, કારણ કે તમે સ્પાઇસી ન રાખો તો એ ફિક્કું લાગે અને ફિક્કાનો ટેસ્ટ આવે નહીં, એટલે આપણે અંદરનું સ્ટફ સ્પાઇસી અને ચટાકેદાર જ રાખવું પડે છે. ખૂબ સરસ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને નીચે એક બોર્ડ ઉપર કાઢી લઈશું અને પછી એને વ્યવસ્થિત કટિંગ કરીને પ્લેટિંગ કરશું. આ આપણી સેન્ડવિચ બની છે, બટેટાની અને ગ્રીન મસાલાવાળી સેન્ડવિચ છે. પણ આ મસાલાની અંદર તમે થોડું લાલ મરચું નાખી દો એટલે એ રેડિશ ઉપર લાગે, એ પણ ખૂબ સરસ લાગે છે. તો આ રહી આ લાલ મસાલાવાળી સેન્ડવિચ. તમને જે પસંદ પડે એ તમારે ઘરે તમે બનાવજો અને તમારા અનુભવ મને ચોક્કસથી જણાવજો. આ જે મસાલો છે એ કેટલો સરસ દેખાય છે, મેં એક બાઉલમાં કાઢ્યો છે, જુઓ તમે કેટલો ફાઇન મસાલો છે. વાહ, આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય, આંગળા ચાટી જવાનું મન થાય એટલો સરસ મસાલો. અને આની આટલી સરસ ટોસ્ટ સેન્ડવિચ બની ગઈ છે. તો તમે આ રીતે ટોસ્ટ સેન્ડવિચ બનાવીને એન્જોય કરજો. અને ફરી એક વખત યાદ અપાવી દઉં કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને તમારી કોઈ ડિમાન્ડ હોય તો તમને ચોક્કસથી કહેજો. હમણાં એક બે સબસ્ક્રાઈબરની ડિમાન્ડ હતી કે વડાપાઉં ની રેસીપી ખાસ મૂકજો, કારણ કે વડાપાઉં મારો ફેવરિટ છે. અને એક ચોકલેટ સિઝલરની પણ ડિમાન્ડ છે, તો હું આવતા દિવસોમાં ચોકલેટ સિઝલર અને વડાપાઉંની રેસીપી મૂકવાનો છું. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપશો. ચાલો આવજો.